વાલેકુમ બાળકો, ધોરણ બે માં સ્વાધ્યાય પોથી નું પેજ નંબર 95, પ્રશ્ન નંબર 5 અને પ્રકરણ 15. પ્રકરણ 15 હતું કેટલી ચોટલી છે એનો પ્રશ્ન નંબર 5. ના સમજણ પડે તો, બરાબર છે? તો જાડી અને પાતળી સ્વાધ્યાય પોથી હોય છે એટલે બધાને તકલીફ થાય છે. તો આપણે પ્રકરણનું નામ જોઈ લેવાનું અને પ્રશ્ન નંબર એનો 5, કે નીચેના કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓના ગણિતમાં મેળવેલ ગુણોની વિગતના આધારે પ્રશ્નના જવાબ લખો. તો કે ઉમંગને 48 ગુણ મળ્યા છે, ઉર્મિને 36, નમનને 29, નરેનને 40 અને નિશાને 36. હવે આપણે એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી વધારે ગુણ કોણે મેળવ્યા છે, કેટલા? તો કે ઉમંગ 48. સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે, કેટલા? નમન 29. સરખા ગુણ કોના કોના છે? તો કે સરખા ગુણ ઉર્મિ અને નિશાના છે, 36 36. હવે ઉર્મિમાં જોવાનું અને ઉમંગમાં જોવાનું. તો ઉર્મિ કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે મળ્યા છે? ઉમંગના 48 છે અને ઉર્મિના કેટલા છે? 36. તો 48માંથી 36 તમે બાદ કરો એટલે તમને 12 ગુણનો તફાવત મળશે, જે ઉમંગને 12 ગુણો વધારે મળ્યા કહેવાય. નરેન કરતાં નમન, નમનના 29 છે અને નરેનના 40 છે, બરાબર છે? તો કોના ગુણ ઓછા છે? તો કે નમનના. 40માંથી 29 બાદ કરો, કેટલા ગુણ ઓછા છે? 11. સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત. તો સૌથી વધારે 48 અને સૌથી ઓછા 29, બરાબર છે? તો 48માંથી 29નો બાદ કરો, 19. તફાવત કેટલો આવશે? 19. ઉમંગને નિશા કરતાં કેટલા ગુણ વધારે છે? ઉમંગના 48 અને નિશાના 36. તો 48માંથી 36 બાદ કરો, 12. ઉર્મિને નરેન કરતાં કેટલા ગુણ ઓછા છે? તો ઉર્મિના 36 અને નરેલના 40. તો 40માંથી 36 બાદ કરો તો 4 જ ગુણ ઓછા કહેવાય. પ્રશ્ન નંબર 6, નીચેના કોષ્ટકમાં 1 શાળાના બાળકો કયા સાધનમાં શાળાએ આવે છે તેની વિગત આપેલ છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપો. સાધન સ્કૂલ બસ, વાન, ઓટો રિક્ષા, મોટરસાયકલ, સાયકલ. તો સ્કૂલ બસમાં આવનારા 46, વાહનમાં આવનારા 39, ઓટો રિક્ષામાં આવનારા 24, મોટરસાયકલ પર આવનારા 78 અને સાયકલ ઉપર આવનારા 62 વિદ્યાર્થીઓ છે. કેટલા બાળકો સ્કૂલ બસમાં આવે છે જુઓ. સૌથી પહેલાં 46. કેટલા બાળકો ઓટો રિક્ષામાં આવે છે એટલે કે રિક્ષા? 24. કેટલા બાળકો સાયકલ લઈને આવે છે જુઓ, 62 આપેલું છે. હવે તમને ચોથો પ્રશ્ન છે, ઓટો રિક્ષા એટલે રિક્ષા અને મોટરસાયકલ એટલે બાઇક. તો ઓટો રિક્ષામાં આવતા બાળકો વાહનમાં આવતા બાળકોની કરતાં કેટલા ઓછા છે? ઓટો રિક્ષાના 24 છે અને વાહનના 39 છે. તો 39 24 એમાંથી બાદ કર્યા તો કેટલા આવશે? 15. મોટરસાયકલ પર આવતા બાળકો સ્કૂલ બસમાં આવતા બાળકો કરતાં કેટલા વધારે છે જુઓ. તો 78 અને એમાંથી 46 બાદ કર્યા એટલે કે 32 બાળકો વધારે છે. સ્કૂલ બસ અને વાહનમાં કુલ કેટલા બાળકો આવે છે? તો સ્કૂલ બસ 46, વાહન 39, ટોટલ કુલ કીધું છે એટલે સરવાળો 85 બાળકો. કેટલા બાળકો છે? 85. મોટરસાયકલ અને ઓટો રિક્ષામાં કુલ કેટલા બાળકો આવે છે? તો 78 અને 24, 102 બાળકો. સાયકલ લઈને આવતા બાળકોની સંખ્યા વાહનમાં આવતા બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો 62માંથી 39 બાદ કર્યા તો કે 23. આ એ જ હશે સાયકલના જે છે, ધારો કે સાયકલ છે 62 છે અને વાહનમાં આવનારા બાળકોની સંખ્યા 39 છે તો બાદ કર્યા. કોઈ પણ વસ્તુનો તફાવત પૂછે એટલે બાદ બાકી જ આવે. અને કુલ કીધું હોય કે આટલાના આટલાને આ થઈને કુલ કેટલા થાય તો સરવાળો. વધારે ઓછા પૂછે તોય બાદબાકી જ કરવાની. નીચેના કોષ્ટકમાં ધોરણ 2ના વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા વિષયની વિગત આપેલ છે તો તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ચાલો, ગણિત કેટલા બાળકોને પસંદ છે? 14.
ગુજરાતી 37, પર્યાવરણ 12 અને અંગ્રેજી 29 બાળકોને મનગમતો વિષય છે. કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીને ગમે છે? ગુજરાતી. કયો વિષય સૌથી ઓછો વિદ્યાર્થીઓને ગમે છે? પર્યાવરણ. ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તાકે 14. ગુજરાતી અને પર્યાવરણ, તો ગુજરાતી અને પર્યાવરણનો બંનેના બાળકોનો સરવાળો કરવાનો. ગુજરાતીના છે 37, પર્યાવરણના છે 12, એટલે 49 બાળકો થાય. ગણિત અને અંગ્રેજી, ગણિત 14 અને અંગ્રેજી 29, તો બેનો સરવાળો 43. હવે પૂછ્યું છે ગણિત કરતાં ગુજરાતી કેટલા, એટલે બે વચ્ચેનો તફાવત પૂછ્યો. એટલે હંમેશા ગુજરાત મોટી રકમમાંથી નાની વાત કરવાની. કોની સંખ્યા વધારે છે? ગુજરાતી 37. ગણિત તો કેટલા, તો કે 14. તો 37માંથી 14 બાદ કર્યા 23. 23 બાળકોને ગુજરાતી ગમે છે વધારે. અને અંગ્રેજી કરતાં પર્યાવરણ, અંગ્રેજી 29 છે અને પર્યાવરણ 12 લોકોને છે. એ બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 17 તફાવત. એટલે આટલા વિદ્યાર્થીઓને ઓછું ગમે છે શું? ઓકે, પર્યાવરણ. નીચેના પ્રશ્ન નંબર 8, નીચેના કોષ્ટકમાં એક શાળાના બાળકોને ગમતા રંગની વિગત આપેલ છે, તો તેના આધારે પ્રશ્નના જવાબ લખો. લાલ રંગ 37 બાળકો, વાદળી રંગ 54 બાળકો, પીળો રંગ 42 બાળકો, લીલો રંગ 69 બાળકો, કાળો રંગ 86 બાળકો અને સફેદ રંગ 71 બાળકો. લાલ રંગના બાળકો, લાલ રંગ ગમે એવા બાળકો કેટલા? જો પહેલું જ છે 37, પછી લીલો રંગ તાકે 69, સફેદ રંગ કેટલા બાળકોને ગમે છે જો 71. સૌથી છેલ્લે આપણને આપ્યું છે, બરાબર. હવે આગળ, કયો રંગ સૌથી વધારે બાળકોને ગમે છે? કાળો, 86 બાળક છે જુઓ. પછી છે કયો રંગ સૌથી ઓછા બાળકોને ગમે છે? તો કે સૌથી ઓછો લાલ રંગ, 37 બાળકોને જ ગમે છે. લાલ રંગ કરતાં વાદળી રંગ કેટલા બાળકોને વધારે ગમે છે? તો વાદળી 54 અને લાલ 37, તો 54માંથી 37 બાદ કર્યા છે જુઓ, તફાવત 17. લીલા કરતાં પીળો રંગ કેટલા બાળકોને ઓછો ગમે છે? તો લીલા 69 છે અને પીળો 42 છે. લીલા બાળકોને તો બાદ બાકી 27. તો પીળો અને વાદળી રંગ કુલ, કુલ એટલે સરવાળો, તો પીળો અને વાદળી 42 અને 54, કેટલો સરવાળો આવ્યો? 96. બે ભેગા થઈને પીળો અને વાદળી રંગ પસંદ કરનારા બાળકો 96 છે. લાલ રંગ અને વાદળી રંગ પસંદ કરતા કુલ કેટલા બાળકો છે? જો લાલ અને વાદળી જોવાનું, લાલ 37 અને વાદળી 54, 91. લીલા કરતા કાળો રંગ કેટલા બાળકોને વધારે ઓછો પૂછે, તો બાદ બાકી, તો જુઓ કાળો 86 હશે અને લીલો 69 હશે. તો એ બેનો જે તફાવત આવે તમારો જવાબ, તો કે 17 બાળકો શું છે? તો કે લીલો રંગ, જે લીલો રંગ છે એ 69 છે અને કાળો છે તે 86 છે. તો કાળો રંગ 17 બાળકોને લીલા રંગ કરતા વધારે ગમે છે. તો અહીંયા જે મેં તમને સદે પોથીનું પેજ નંબર 95-97, એટલે કે પ્રશ્ન નંબર મેં તમને 5, 6 અને 7, એ તમારું લેસન છે બાળકો. તમારે સદે પોથીમાં એટલું પૂરવાનું છે. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.